હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશ એમાં આજે આપણે એસે રાઇટિંગ કરાવું છું, બરાબર? નિબંધ લખવાનો છે. માય બેસ્ટ ફ્રેન્ડ જે તમારી એસે ની નોટ માં લખવાનો છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ ફ્રેન્ડ ઓર ફ્રેન્ડ્સ ઇન વન્સ લાઈફ. કે દરેકના જીવનમાં એક મિત્ર કે મિત્રો હોવા ખૂબ જ જરૂરી છે. કેન વી ઇમેજિન અવર લાઈફ વિધાઉટ અ ફ્રેન્ડ? શું આપણે મિત્ર વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ? સર્ટેનલી નોટ, ના, ચોક્કસપણે નહીં જ. પ્રીતિ, હવે આપણે જે બે ફ્રેન્ડ હોય એનું નામ લખીને પછી એના વિશેનું વર્ણન કરવાનું, બરાબર? પહેલાં થોડું ઇમ્પોર્ટન્ટ સમજાવવાનું અને પછી એનું વર્ણન. તો પ્રીતિ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. પ્રીતિ એ મારી શ્રેષ્ઠ મિત્ર છે. જે છોકરા હોય એમને એમના મિત્રનું નામ લખી શકે છે, અને સી ની જગ્યાએ એ હી લખશે એમાં, બરાબર? અને જ્યાં હર હશે ત્યાં હી જ લખશે. તો સી ઇઝ માય ક્લાસમેટ. તેણે ની મારી ક્લાસની અંદર ભણનારી સહઅધ્યાયી છે. સી ઇઝ 15 યર્સ ઓલ્ડ. તેણે ની 15 વર્ષની છે. સી ઇઝ ટોલ એન્ડ સ્લીમ એન્ડ લુક્સ બ્યુટિફુલ. તેણે ની ઊંચી, પાતળી અને સુંદર દેખાય છે. સી હેઝ કર્લી હેર. તેના વાળ આકડિયા છે. સી ઇઝ બ્રાઇટ એન્ડ ઇન્ટેલિજન્ટ. તેણે તેજસ્વી અને બુદ્ધિશાળી છે. લાઈક મી શી ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઇન લાઇટ મ્યુઝિક. મારી જેમ તેણીની પણ, એને પણ હળવું સંગીત ગમે છે. સી ઇઝ ફોન્ડ ઓફ પ્લેઇંગ ગેમ્સ ઓન મોબાઈલ. તેને મોબાઈલમાં ગેમ રમવી ગમે છે. મોબાઈલમાં ગેમ રમવાનો એનો શોખ છે. સી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ફોટોગ્રાફી ટુ. અને તેણીને ફોટોગ્રાફી કરવાનો પણ શોખ છે. શી હેલ્પ્સ મી ઇન માય એસાઇનમેન્ટ. તેણીની મને મારા પ્રત્યયપત્રોમાં હેલ્પ કરે છે, મદદ કરે છે, બરાબર? વી, હવે આગળ, વી ગો આઉટસાઇડ ટુગેધર એન્ડ હેવ ફન. અમે બહાર જઈએ છીએ સાથે અને આનંદ કરીએ છીએ. બહાર જઈએ છીએ એટલે કે બહાર ફરવા જઈએ, બરાબર? હોટલમાં જઈએ, બજાર જઈએ, એવું. વી ટેક પાર્ટ ઇન ડિફરન્ટ કોમ્પિટિશન ટુગેધર. અમે સ્કૂલની અંદર જુદી જુદી સ્પર્ધાઓમાં સાથે ભાગ લઈએ છીએ. વી ગો ફોર કેમ્પિંગ ઇન સમર વેકેશન. ઉનાળુ વેકેશનમાં અમે કેમ્પિંગ કરવા બહાર જઈએ છીએ. અમે બંને ખૂબ જ ફરીએ છીએ અને આનંદ કરીએ છીએ. વી સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ વિથ ઇચ અધર. અમે એકબીજાની સાથે રહીને તહેવારોની ઉજવણી કરીએ છીએ. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને એનાથી અલગ વિચારી શકું એમ નથી. રિયલી આઈ લવ માય બેસ્ટ ફ્રેન્ડ સો મચ. ખરેખર હું મારી બેસ્ટ ફ્રેન્ડને ખૂબ જ પ્રેમ કરું છું. તો આ તમારો એસે માય બેસ્ટ ફ્રેન્ડ છે, જે તમારે મોઢે કરવાનો છે, એક્ઝામમાં પૂછાય એવો છે, બરાબર? જ્યાં જ્યાં, ફરીથી કહું છું, જ્યાં જ્યાં સી લખ્યું છે, જો છોકરાઓ તમે છોકરાનું નામ લખો તો ત્યાં હી લખવાનું, અને જ્યાં હર લખવું હોય ત્યાં હી જ લખવાનું. ઓકે, થેન્ક યુ.